હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું ભરેલા રાયતા મરચા. તો રાયતા મરચા માટે આ પહેલાં તો આપણે આ કાપી નાખશું, આગળનો ભાગ કાપીને ચીરા કરવાના છે. તો આવી રીતના ચીરા કરવાના છે આગળનો ભાગ કાપીને. તો બધા જ મરચાંને આવી રીતના કાપીને ચીરા કરી લેવાના છે આપણે. મોટા મરચાં હોય તો એના બે ભાગ કરવાના, અને નાના હોય તો આવી રીતના બે ચીરા કરવાના છે. અને મોટા મરચા હોય તો લાંબા હોય એને આવી રીતના આમ કાપવાના છે. તો આવી રીતના બધા મરચાંને આપણે કાપીને લઈ લેવાના છે. તો આપણે હવે આ મરચાં આવી રીતના કાપી લીધા છે. બધા બધા મરચાં આવી રીતના કાપીને આવી રીતના આમ મિક્સ કરી લેવાના. મિક્સ કરો એટલે એના જે એક્સ્ટ્રા બી હોય તે બધા નીચે રહી જાય, ને વધારાના બી હોય ને એ બધાય નીકળી જાય. બાકી બીજા બધા તો બી કાઢવાની જરૂર નથી, પણ જે વધારાના હોય ને એ નીકળી જાય. અને પછી તેને એક વાસણમાં લઈ લેવાના છે. એક વાસણમાં આવી રીતના આમ લઈ લઈએ તો જો આ જે વધારાના બી હતા ને એ આમાં રહી ગયા. હવે એના માટે આપણે મસાલો ઘર તૈયાર કરવાનો છે. મસાલા માટે આ લીધું છે હળદર, રાઈના કુરિયા, મીઠું અને લીંબુ. તો હવે એના માટે આપણે મરચાંની અંદર એક ચમચી જેટલી હળદર નાખીશું. હળદર નાખી એ પછી આપણે મીઠું નાખીશું. મીઠું થોડું વધારે નાખવાનું જેથી કરીને મરચા થોડા લાંબો ટાઈમ સુધી સારા રહે. ને એના પછી આપણે એમાં થોડું લીંબુનો રસ નાખી દઈશું. લીંબુનો રસ થોડો આવી રીતના નાખી ને પછી આપણે એને બધાને મિક્સ કરવાનું છે. આવી રીતના મિક્સ કરીએ. મિક્સ કરીને થોડો ટાઈમ માટે રાખી મૂકવાનું છે, એટલે કે એક કલાક દોઢ કલાક માટે આપણે રાખી મૂકવાનું છે. તો આ હળદર ને મીઠું નાખ્યું છે ને એના લીધે બધું પાણી છે ને મરચામાંથી એ છૂટું પડી જશે. હળદર ને મીઠાનું પાણી છૂટું પડે એટલે મરચાંની તીખાશ થોડીક ઓછી થઈ જશે. તો હવે આપણે આ જે મરચાં ઢાંકીને રાખેલા હતા એને એકથી દોઢ કલાક સુધી જે રાખ્યા હતા એમાંથી હવે જો પાણી તમે જોઈ શકો છો આવી રીતના પાણી પડી ગયું છે. તો એ પાણીને બહાર કાઢી લેવાનું અને પાણીને નિતારી લેવાનું છે. એક ઝારાની મદદથી પાણી કાઢી લેવાનું. ઝારામાં જ લઈ લઈશું મરચા એટલે બધું પાણી નીચે આવી જશે. પાણી બધું નીચે નીતરી જશે. તમે જોઈ શકો છો આવી રીતના બધું પાણી નીચે આવી જશે અને મરચાં આપણા ઉપર લઈ જશે. આવી રીતના થોડીક વાર રાખી અને પછી આપણે એને સૂકવવાના છે. તો તમે જોઈ શકો છો પાણી બધું નીતરી ગયું છે. હવે એને આવી રીતના એક પેપરમાં આવી રીતના સુકાવી નાખવાના છે. અને એકથી દોઢ કલાક માટે આને સુકાવવાના છે ને પછી આપણે આનો મસાલો તૈયાર કરીશું. આવી રીતના બધા એકથી એક સુકાવી નાખવાના છે. તો આપણે આ મરચા સુકાવા માટે રાખ્યા હતા એ થોડા સુકાઈ ગયા છે. તમે જોઈ શકો છો આ બધું પેપરમાં પાણી શોષાઈ ગયું છે અને મરચા બધા સુકાઈ ગયા છે. તો હવે આપણે મસાલો બનાવવાની તૈયારી કરીએ. તો એના માટે આપણે વાસણમાં હવે તેલ ગરમ કરવા મૂકવાનું છે. બહુ તેલ નહીં જોઈએ, આમાં થોડુંક ઓછું તેલ જોશે. હવે આપણે એને લો ટુ મીડિયમ ફ્લેમ પર તેલને ગરમ કરવાનું છે. અને તેલને એકદમ ધુમાડા આવે એટલું ગરમ કરવાનું છે. અને ત્યાં સુધી આ રાઈના કુરિયા હતા તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે અહીંયા મસાલો તૈયાર કરી લઈએ. તો આ રાઈના કુરિયા હતા એને મેં થોડાક મિક્સરમાં ક્રશ કરી લીધા છે. તો એ આપણે રાઈના કુરિયાને આ એક વાસણની અંદર લઈ લઈશું. એક વાસણની અંદર આવી રીતના પાથરી દઈશું.
ઘી કોસણની અંદર રાયના કુલિયા લઈને એક ઢબલી કરી નાખશું વચ્ચે ફાડો કરીને એમાં થોડી હિંગ મૂકી દઈશું હિંગ નાખી અહીંયા જોઈએ ત્યાં સુધી તેલ ગરમ થાય એટલે આપણે તેલ આમાં નાખી દેવાનું છે થોડા ધુમાડા નીકળી રહ્યા છે આટલું ગરમ આપણે તેલ કરવાનું છે તો હવે આ તેલ ગરમ કરીએ આપણે તેલ ગરમ ઉપર નાખી તમે જોઈ શકો છો આવી રીતના નાખી અને થોડીક ઢાંકી દેવાનું છે ફટાફટ તો તમે જોઈ શકો છો આપણે ઢાંકીને રાખેલું હતું એ રાયના કુરિયા બરાબર શેકાઈ ગયા છે ફટાફટ ઢાંકી દેવાનું કારણ એ છે કે એનાથી ના રાઈના કુરિયા હોય ને વરાળ બહાર જાય નહીં ને એટલે બરાબર અંદર શેકાઈ જાય નહીંતર શું થાય કે રાઈના કુરિયા કાચા રહી જાય હવે એવું લાગે તો થોડીક આપણે આની અંદર કલર લાવવા માટે થોડીક હળદર નાખીશું અને થોડું એવું મીઠું નાખીશું કેમ કે આપણે મરચાંમાં તો પહેલેથી નાખેલું જ છે મરચાંમાં તો આપણે પહેલેથી હળદર અને મીઠું નાખેલું છે એટલે વધારે કંઈ નાખવાની જરૂર નથી હવે આ થોડું મિક્સ કરીને આની અંદર આપણે આ બધા મરચાં જે સુકાઈને રાખ્યા છે અહીંયા મરચાં એ બધા મરચાં હવે સુકાઈ ગયા છે તો મરચાં બધા હવે આની અંદર એડ કરી દઈશું આપણે આવી રીતના બધા મરચાં અંદર એડ કરી દઈશું બસ જો તમે જોઈ રહ્યા છો બધા મરચાંની અંદર એડ કરી દીધા છે પછી આવી રીતના મિક્સ કરી દેવાનું છે મરચાં આટલા તમે જોઈ શકો છો મરચાં અને મસાલો અને બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે કે આ મરચાં અને મસાલો બધું મિક્સ થઈ ગયું છે અને કલર પણ સરસ એવો આવી ગયો છે હવે આને ઠંડુ થવા દેવાનું અને ઠંડુ થઈ જાય પછી તમારે કાચની બરણીમાં ભરીને બંધ કરીને રાખી દેવાનું તો 2-3 મહિના સુધી આ રાયતા મરચાં ખૂબ જ ટેસ્ટી અને સારા લાગે છે 2 મહિના સુધી સારા રહે છે એને કંઈ જ થતું નથી રાયતા મરચાં